शिक्षक मित्रों, ऑनलाइन व्याख्यान सीरीज में स्वयंप्रभा चैनल पर हूँ इग्नू तरफ थी डॉक्टर विनोद मीना आपनों हार्दिक अभिवादन करूँ छू। आजना लेक्चर में आप अल्पस्तक इजारा विषय माहिती मेळवीशुं। અલ્પસ્તક ઇજારા વાળા બજારના લક્ષણો અને અલ્પસ્તક ઇજારા વાળા બજારનો અર્થ આપણે ભણીશું। આ પહેલા અગાઉના લેક્ચરમાં આપ જાણો છો તેમ આપણે પૂર્ણ હરીફાઈ, ઇજારા વાળું બજાર, ઇજારા યુક્ત હરીફાઈ વાળા બજારની માહિતી મેળવી ચૂક્યા છીએ। તો આજે આપણે અલ્પસ્તક ઇજારા વાળા બજારની માહિતી મેળવીશું। મિત્રો, અલ્પહસ્તક ઇજારા વાળા બજારની માહિતી મેળવતા પહેલા ફરી એકવાર આપણે આખા પ્રશ્નના ફોર્મેટને સમજીશું। આજે આપણે આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં જે ફોર્મેટ ભણવાનું છે તે છે પ્રસ્તાવના, તે પછી અલ્પસ્તક ઇજારાની વ્યાખ્યા, અલ્પસ્તક ઇજારાના લક્ષણો અને સમીક્ષા। તો મિત્રો, અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહેવામાં આવે છે। હવે ઓલિગોપોલી એટલે શું? ઓલિગોપોલી ઇટ્સ અ લેટિન વર્ડ, ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ, ઓલિગો પ્લસ પોલી, વેર ઓલિગો સ્ટેન્ડ્સ ફોર ફ્યુ એન્ડ પોલી મીન્સ સેલર। એનો અર્થ એ થાય, જે રીતે ગુજરાતીમાં એનું બહુ જ સચોટ અનુવાદ કરવામાં આવે છે, અલ્પહસ્તક, તો જ્યાં વેચનારાઓની સંખ્યા થોડીક હોય, અલ્પ હોય, એને અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે, થોડાક વેચનાર। મિત્રો, આપણે સવારના નાસ્તાને અલ્પાહાર કહીએ છીએ, અલ્પ આહાર, થોડોક આહાર। એ જ રીતે અલ્પહસ્તક એટલે થોડાક વ્યક્તિઓના હાથમાં બજાર હોય તેવી સ્થિતિને અલ્પહસ્તક ઇજારાવાળી બજારની પેટી કહેવામાં આવે છે। આગળ આપણે એના લક્ષણોમાં વધારે ઊંડાણપૂર્વક ભણીશું। તો અલ્પહસ્તક ઇજારા નો આ ખ્યાલ પોલ અને સ્વિટ્ઝી નામક અર્થશાસ્ત્રીઓએ આપ્યો હતો। અલ્પહસ્તક ઇજારા વાળા બજારમાં ખાંચાવાળી માંગ રેખાનો ખ્યાલ હોલ અને હિચ નામના અર્થશાસ્ત્રીઓએ આપ્યો હતો। અલ્પહસ્તક ઇજારા વાળું બજાર એ અપૂર્ણ હરીફાઈનો એક હિસ્સો છે। આપણે હવે બજાર અને બજારનું વર્ગીકરણ અને તેમાં અલ્પહસ્તક ઇજારાની સ્થિતિ સમજીશું। દરેક વખતે મેં તમને જ્યારે પણ કોઈ પણ બજારની સંકલ્પના ભણાવી ત્યારે મેં તમને બજારની વિભાવના પણ સમજાવી છે। આજે ફરી જે દર્શક મિત્રો મોડા જોડાયા છે, જે દર્શક મિત્રો ને ઓનલાઈન લેક્ચર સિરીઝની સ્વયંપ્રભા ચેનલનું થોડું લેટ ખ્યાલ આવ્યો છે, તે વિદ્યાર્થી મિત્રોને પણ ફરી એક વખત રિવિઝન મળે। બજાર એટલે જ્યારે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય તેને બજાર કહેવામાં આવે છે। બે વસ્તુઓ આમાં મહત્વની છે, એક બંને વચ્ચે થતો સંપર્ક અને બીજું બંને વચ્ચે થતો વિનિમય। સંપર્ક થાય અને વિનિમય ન થાય તો તેને બજાર કહી શકાય નહીં, અને સંપર્ક તે પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ હોઈ શકે। અત્યારે આપ સહુ મારી સાથે જે રીતે જોડાયેલા છો ત્યાં આ પરોક્ષ સંપર્ક છે, તમે રૂબરૂ આવીને મળો ત્યારે તે પ્રત્યક્ષ સંપર્ક છે। તો તમે ફોન પર કોઈ વસ્તુ બુક કરાવીને ઓનલાઈન મંગાવો અથવા તો બજારમાં જઈને સ્વયં તમે તેને ખરીદો, આ બંને સ્થિતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગ્રાહક અને વેચનાર ના વચ્ચે સંપર્કની સ્થિતિ છે। એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, પરંતુ ગ્રાહક અને વેચનાર વચ્ચે સંપર્ક થવો ખૂબ જરૂરી છે। હવે તમે બજારમાં જાઓ પણ કશું જ ખરીદ્યા વગર પાછા આવો, તમે ઓનલાઈન વસ્તુ મંગાવી હોય પરંતુ તમે તે ઓનલાઈન વસ્તુને રિજેક્ટ કરો, તેને પરત મોકલાવો, તો તમારી વચ્ચે નાણાકીય વ્યવહાર થયો નથી। તમે બજાર ગયા પણ નાણાકીય વ્યવહાર થયો નથી, તમે વસ્તુ મંગાવી પણ તમે તેને કિંમત ન ચૂકવી, તો તેને બજાર કહી શકાય નહીં। તો બજાર માટે એક, સંપર્ક થવો જરૂરી છે, નંબર બે, વિનિમય થવો જરૂરી છે। હરીફાઈની દ્રષ્ટિએ બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે, પૂર્ણ હરીફાઈ વાળું બજાર
અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. હવે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કોને કહેવાય? તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર આપણે ભણી ચૂક્યા છે, જ્યાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતા હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. મિત્રો, અપૂર્ણ હરીફાઈ વાળા બજારને ફર્ધર ઘણા બધા વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, એટલે અસંખ્ય કરતા ઓછા, એટલે પૂર્ણ હરીફાઈ વાળા બજાર કરતા ઓછા પણ અલ્પસ્તક ઇજારા વાળા બજાર કરતા વધારે, એટલે મોટી સંખ્યામાં વેચનારા હોય, મોટા પ્રમાણમાં વેચનારા હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહેવામાં આવે છે. જેમ કે સાબુ બનાવતી કંપની, જેમાં અસંખ્ય વેચનારા છે, સ્થાનિક વેચનારાઓની સંખ્યા પણ ઘણી છે અને રાષ્ટ્રીય સ્તર પર અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પણ અવેલેબલ છે. પછી છે ઇજારાવાળું બજાર, જ્યાં એક જ વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનાર હોય. ભારતીય રેલવે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરકાર એક વેચનાર છે, સમગ્ર દેશ તેને ખરીદનાર છે. તે પછી છે દ્વિહસ્તક ઇજારા વાળું બજાર. દ્વિહસ્તક ઇજારાને ઇંગ્લિશમાં ડ્યુઅલ પોલી કહેવામાં આવે છે, જ્યાં બે વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય. બહુ જ સામાન્ય ભાષામાં કહું તો સ્થાનિક સ્તર પર વીજ પુરવઠો પૂરો પાડનારી પેઢીઓમાં, શહેરોમાં ટોરન્ટ અને ગામડામાં જીઈબી, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ. હવે ગામડાઓમાં જીઈબી વીજળી પૂરી પાડે છે અને શહેરોમાં ટોરન્ટ પૂરી પાડે છે, તો આ બંનેનો વીજ પુરવઠો પૂરો પાડવામાં ઇજારો છે. આ દ્વિહસ્તક ઇજારાના લક્ષણ કહેવાય. તે જ રીતે ઉભયપક્ષી ઇજારો, બાયલેટરલ પોલી, જ્યાં એક જ વેચનાર હોય અને એક જ ખરીદનાર હોય. તો એક જ વેચનાર હોય ને એક જ ખરીદનાર હોય. હવે પૂર્ણ હરીફાઈનું મેં તમને લક્ષણ આપ્યું નથી, ઉભયપક્ષી ઇજારાનું મેં તમને લક્ષણ આપ્યું નથી, એટલે એનું ઉદાહરણ આપ્યું નથી. એનું કારણ છે કે આ બંને બજાર ગ્રાહકની સંખ્યાની દ્રષ્ટિએ અર્થશાસ્ત્રીએ પાડેલા પ્રકારો છે. વાસ્તવિક જગતમાં આવા બજારો જોવા મળતા નથી. We find only on the paper. It's not possible anywhere in the real economy. તો ઉભયપક્ષી ઇજારો. ઇજારાનો એક અજીબ પ્રકાર આજે હું તમને સમજાવું, એટલે કે અપૂર્ણ હરીફાઈ વાળા બજારનો એક અજીબ પ્રકાર જો આપણે સમજીએ તો તે છે મોનોસ્પોની, એટલે ખરીદનારાનો ઇજારો. એટલે કે ખરીદનારાનો ઇજારાનો મતલબ આપણે એવું ભણ્યા ઇજારામાં, એક વેચનાર અસંખ્ય ખરીદનાર. ઉભયપક્ષીમાં ભણ્યા આપણે એક વેચનાર એક જ ખરીદનાર. હવે મોનોસ્પોનીમાં શું હોય? એક જ વેચનાર હોય ને અસંખ્ય એના ખરીદનારા હોય, એટલે ઊંધું છે. જેમ કે ભારત સરકાર મોનોસ્પોનીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઘણા બધાને સેવાઓ પૂરી પાડે છે, ઘણા બધા પાસેથી સેવાઓ મેળવે છે. તો અપૂર્ણ હરીફાઈનું જે અંતિમ ઉદાહરણ છે, અને તે ઉદાહરણ છે ઓલિગોપોલી, એટલે કે અલ્પ હસ્તક ઇજારો, જ્યાં થોડાક વેચનાર હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય. હવે થોડાનો અર્થ શું? તો અર્થશાસ્ત્રમાં થોડાનો અર્થ અહીંયા જૂજ છે. હવે જૂજમાં નંબર્સ કેટલા? સામાન્ય રીતે તો એવી સમજ છે કે અલ્પસ્તક ઇજારા વાળું બજાર કે જ્યાં વેચનારાઓની સંખ્યા દ્વિહસ્તક ઇજારા કરતા વધારે પણ ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજાર કરતા ઓછી જોવા મળે છે. એટલે દ્વિહસ્તક ઇજારા કરતા વધારે હોય, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈ કરતા ઓછી સંખ્યા જ્યાં જોવા મળે એને અલ્પ હસ્તક ઇજારા વાળું બજાર કહેવાય.
ઘણી બધી જગ્યાએ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ગ્રાહકોની સંખ્યાની દ્રષ્ટિએ કોઈક અર્થશાસ્ત્રીએ એવી સમજૂતી પણ આપી કે જ્યાં વેચનારાઓની સંખ્યા 2 કરતાં વધારે પણ 10-12 કરતાં ઓછી હોય. મોર દેન 2 બટ લેસ દેન 12 મેબી. એવા બજારને ઓલિગોપોલી એટલે કે અલ્પસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. અલ્પહસ્તક ઇજારાવાળું બજાર તે ઇકોનોમિક્સમાં એક ખૂબ જ મહત્વની સ્થિતિ છે અને એટલા જ માટે તેને સમજવું જરૂરી છે કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારની સંકલ્પના શું છે, અલ્પહસ્તક ઇજારાવાળા બજારનો અર્થ શું છે, અલ્પહસ્તક ઇજારાવાળા બજારના લક્ષણો શું છે. તો એવું બજાર કે જ્યાં પેઢીઓ એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન ધરાવતી હોય અને જૂજ પેઢીઓ એકબીજા સાથે નજીકની અવેજીમાં સ્પર્ધા કરતી હોય તેવા બજારને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. ફરી એકવાર, જ્યાં પેઢીઓ એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન કરતી હોય અથવા તો પેઢીઓનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન જોવા મળતું હોય અને જ્યાં જૂજ પેઢીઓ નજીકની અવેજી વાળી વસ્તુઓ બનાવી એકબીજા સાથે હરીફાઈ કરતી હોય તેવા બજારને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. મિત્રો, અલ્પહસ્તક ઇજારાવાળા બજારના લક્ષણોની આપણે હવે ચર્ચા કરીશું. તો અલ્પહસ્તક ઇજારાવાળા લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ છે જૂજ વેચનારા. હવે અહીંયા હું તમને અલ્પહસ્તક ઇજારાના બજારના ઉદાહરણો પણ આપીશ જેથી તમને ખ્યાલ આવે કે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કોને કહેવાય. મેં કહ્યું તેમ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર એટલે એવું બજાર જ્યાં વેચનારાઓની સંખ્યા 2 કરતા વધારે પરંતુ મોટી સંખ્યા એટલે કે 10 કે 12 કરતા ઓછી હોય અને એવું બજાર જેમાં 10-12 જણા લોકો સમગ્ર બજાર પર પ્રભુત્વ ધરાવતા હોય. એટલે સમગ્ર વેચાણ અને ઉત્પાદન આ 10-12 પેઢીઓના હસ્તક જ હોય એવા બજારને અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. જેમ કે એરલાઇન્સની સેવાઓ પૂરી પાડતી કંપનીઓ, આઈ એમ ટોકિંગ અબાઉટ ડોમેસ્ટિક એરલાઇન્સ. તો એમાં કેટલી કંપનીઓ છે, જેમ કે ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો, સ્પાઇસ જેટ, જેટ એરવેઝ, વિસ્તારા, હજી એકાદ લઈ લો 6 થયા, હજી એકાદ લઈ લો 7, હજી એકાદ, તેમ છતાં પણ 10 કે 12 કરતા ઓછા વેચનારાઓ છે. આ બધા એકબીજાની ખૂબ નજીકની વસ્તુઓ બનાવે છે અને તેમની વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે. આપણે બીજું ઉદાહરણ જોઈએ. મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ. હવે જ્યારે તમે મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ વિશે વાત કરશો તો કેટલી કંપનીઓ મોબાઈલ ફોન બનાવે છે, ઓપ્પો, વિવો, સેમસંગ, આઈફોન, રિયલમી, જીઓની, આ બે, હજી બીજી 2-4 લઈ લઈએ તો પણ એ 10 કરતા ઓછી છે. તમને આટલી અવેલેબલ કંપનીઓમાંથી જ કોઈક એક કંપની પસંદ કરવી પડે છે. મિત્રો, તો આ જે કંપની છે જે મોબાઈલ ફોન બનાવે છે એ બધી જ કંપનીઓની સંખ્યા એ 2 કરતા વધારે પરંતુ 10-12 કરતા ઓછી હોય છે કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજાર કરતા ઓછી હોય છે. તેવી જ રીતે આપણે જોઈએ ટાયર બનાવતી કંપનીઓ. તો MRF છે, સીએટ ટાયર બનાવતી કંપની છે, જેકે ટાયર્સ બનાવતી કંપની છે, બ્રિજસ્ટોન બનાવતી કંપની છે, અપોલો ટાયર બનાવતી કંપની છે, આ 5 થયા.
એમાં હજી પણ તમે બે ચાર લઈ લો તો પણ તે વેચનારાઓની સંખ્યા 10-12 કરતા ઓછી છે. આ અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો છે. અહીંયા 10-12 પેઢીઓ એકબીજા સાથે ગળા કાપ હરીફાઈ કરતી હોય છે. વેચનારાઓની સંખ્યા જો 12-15-20 થાય તો પછી 12 કરતા વધે તો 10-12 કરતા જ્યારે સંખ્યા વધે છે ત્યારે તે અલ્પસ્તક ઇજારો ન રહીને તે ઇજારાયુક્ત હરીફાઈમાં પરિણમે છે. માટે અલ્પહસ્તક ઇજારાવાળું બજાર તે એક એવું બજાર છે જ્યાં જૂજ વેચનારાઓ હોય છે અને અસંખ્ય તેના ખરીદનારાઓ હોય છે. હવે હજી પણ આપણે જો આમાં જોઈએ તો આપણે ફોન બનાવતી કંપની જોઈ. હજી એમાં ઉદાહરણ તમે સમજો, મેં તમને કહેલું કે અલ્પસ્તક ઇજારાની વ્યાખ્યા અને એનો અર્થ ભણાવતી વખતે મેં તમને કહેલું કે એના ઉદાહરણો લક્ષણોમાં હું ભણાવીશ. સિમકાર્ડ બનાવતી કંપની, તો સિમકાર્ડ બનાવતી કંપની કઈ કઈ છે? વોડાફોન અને આઈડિયા એક થઈ ગયા, હવે તો વીઆઈ, દેન જીઓ, એરટેલ, બીએસએનએલ. હજી તમે જુઓ, આ ચાર સિવાય એકાદ બે કંપની જુઓ, હજી એકાદી બે કંપની જુઓ, પણ આ સિવાય નહીં. બેસ્ટ એક્ઝામ્પલ છે સિમકાર્ડ ઓર કમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઈડર એઝ પર ધી ટ્રાય ઓથોરિટી ઇન ઇન્ડિયા, તો દે આર લેસ દેન 10. ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ of the oligopoly market. અને તેને ખરીદવા વાળો સમગ્ર દેશ છે. તમારી પાસે ફોન હોય તો એમાં સિમ કાર્ડ જીઓનું હોય, એરટેલનું હોય, વોડાફોન કે આઈડિયાનું હોય, બીએસએનએલનું હોય, આમાંથી જ કોઈ કંપનીનું હોય. એટલે અહીંયા વેચનારાઓની સંખ્યા 10 કરતા વધારે છે, પરંતુ સમગ્ર દેશ તેને ખરીદનારો છે. તો મિત્રો, આવા બજારને આપણે અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર કહીએ છીએ. એનું પણ એક હજુ ઉદાહરણ જોઈએ તો આપ ઘરે જે ચેનલ્સ જુઓ છો એ ચેનલ્સમાં આપણને ડિશ ટીવી, વિડીયોકોન, એરટેલ, ટાટા અને હાલમાં જે રિલાયન્સ જીઓ નેટ સર્વિસ, રિલાયન્સ ફાઈબર ઓપ્ટિક જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, આ 4-5 જણા થયા. હજી તમે બીજા 2-3 જણા ગણી લો, પણ તમારા ઘરે જે વિવિધ ચેનલો પ્રસારણ તમે મેળવો છો એ આમાંથી જ કોઈક એક કંપની દ્વારા મેળવો છો. સો ધીસ ઇઝ ઓલ્સો અ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધી ઓલિગોપોલી માર્કેટ, જ્યાં જૂજ વેચનારા હોય અને અસંખ્ય તેના ખરીદનારા હોય, એટલે સમગ્ર દેશ તેને ખરીદનારો હોય. કોઈએ પણ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે બાય એર જવું હોય તો તેને મેં કહ્યું તેટલા જ ઓપ્શન છે, એને સિમ કાર્ડ લેવું હોય તો મેં કહ્યું તેની પાસે તેટલા જ ઓપ્શન છે, તેને ઘરે ચેનલ મેળવવી છે તો તેની પાસે સિલેક્ટેડ ઓપ્શન્સ છે, 4-5 જે ઓપ્શન છે, 8-10 જે ઓપ્શન છે એમાંથી પસંદ કરવું પડશે. તે મોબાઈલ ખરીદવા જશે તો ઓપ્પો, વિવો, સેમસંગ, એપલ, વનપ્લસ, રિયલમી, આમાંથી જ કોઈ કંઈક પસંદ કરશે અને આ બધા 10 કરતા ઓછા છે. અને સિમ કાર્ડ લેવા જશે તો પણ તેને રિલાયન્સ જીઓ અથવા તો બીએસએનએલ અથવા વોડાફોન આઈડિયા, એરટેલ વગેરેમાંથી લેવું પડશે. એનો અર્થ એ થયો કે આ બધા જ અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો છે. તો અલ્પ હસ્તક ઇજારામાં સૌથી પ્રથમ પ્રાથમિક લક્ષણ આપણે શું ભણ્યા કે જૂજ વેચનાર, વેરી ફ્યુ સેલર્સ. વેન વી આર ટોકિંગ અબાઉટ ધી પરફેક્ટ કોમ્પિટિશન, નંબર ઓફ સેલર્સ, મોનોપોલિસ્ટિક લાર્જ નંબર ઓફ સેલર્સ, મોનોપોલી વન સેલર, ડ્યુઅલ પોલી ટુ સેલર, બાયલેટરલ પોલી વન સેલર વન બાયર,
But while we are talking about oligopoly, few sellers, it's a mid situation where the sellers are more than two and less than 10 or 12, or we can say more than a dual poly but less than monopolistic competition market. So it's a mid situation of dual poly or oligopoly, I mean to say monopolistic competition market. The second characteristics, આપણે એનું બીજું લક્ષણ ભણીએ તો સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે મિત્રો નજીકની અવેજી. મેં તમને આ બજારના ઉદાહરણો એટલા માટે ઊંડાણપૂર્વક ભણાવ્યા કે જ્યારે હવે તમને હું કોઈ પણ વસ્તુ વિશે ચર્ચા કરું તો તમે આ બજારમાંથી કોઈ એકની વિભાવના પોતાના મગજમાં રાખો અને તરત જ ઝડપથી તે ઉદાહરણને તમે સમજી શકો. જેમ કે આપણે વાત કરીએ બીજા લક્ષણની કે બધા એકબીજાની ખૂબ નજીકની અવેજી બનાવે છે, તો આપણે મોબાઈલ ફોનની વાત કરીએ તો બધા ફોનમાં ફીચર્સ હોય છે અને દરેક કંપનીઓ પ્રયત્ન કરે છે કે મારા ફીચર્સ બીજા કરતા શ્રેષ્ઠ હોય, અધરવાઇઝ મોટા ભાગના ફીચર્સ કોમન હોય છે. સિમ કાર્ડ બનાવતી કંપની તમને કનેક્ટિવિટીની અને ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડે છે. તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો તમે વિસ્તારાથી પણ જઈ શકો છો, ઇન્ડિગોથી બી જઈ શકો છો, સ્પાઇસજેટ, જેટ એરવેઝ કે ઇન્ડિયન એરલાઇન્સ કે ઇન્ડિગોથી પણ જઈ શકો છો. આ બધા એકબીજાની ખૂબ નજીકની અવેજી પૂરી પાડે છે મિત્રો, એકબીજાની ખૂબ નજીકની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. ઓલિગોપોલીમાં વસ્તુઓનું બજાર પણ આવે છે અને સેવાઓનું બજાર પણ આવે છે. સો આ બધા એકબીજાની ખૂબ નજીકની અવેજી વસ્તુ બનાવે છે અને ગ્રાહકને તે સ્વતંત્રતા હોય છે કે તેમાંથી કોઈ પણ વસ્તુની પસંદગી કરે. એટલા માટે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે આ પેઢીઓ વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં હરીફાઈ જોવા મળે છે. આપણે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈ વાળા બજારની વાત કરીએ ત્યારે મેં તમને એમનું ઉદાહરણ આપેલું કે સાબુ બનાવતી કંપનીઓ, તો સાબુ બનાવતી કંપનીઓમાં ઘણા બધા સાબુની ગુણવત્તામાં ઘણો બધો ફરક હોય છે, ઇવન એમના કલરમાં, ફ્રેગરન્સમાં, પેકિંગમાં ઘણો બધો ફરક હોય છે. ડવ એ બિલકુલ ડિફરન્ટ સાબુ છે, પિયર્સ એ ડિફરન્ટ સાબુ છે, લક્સ રેક્સોના સિન્થોલ એ અલગ સાબુ છે. બધા આવે છે નહાવા માટેના કામ, પણ બધાના ગુણધર્મો અલગ અલગ છે. પરંતુ અલ્પસ્તક ઇજારામાં એના કરતા પણ ખૂબ નજીકની અવેજી વસ્તુઓ બનાવવામાં આવે છે. ઘણી વખત ગ્રાહકની તટસ્થતાનો અભાવ જોવા મળે છે. ગ્રાહક પોતાની વસ્તુ માટે તટસ્થ બને અને અમારી જ કંપનીનું પ્રોડક્ટ ખરીદે તે માટે કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળે છે, જે આપણો નેક્સ્ટ લેક્ચર છે. આઈ મીન ટુ સે નેક્સ્ટ લક્ષણ છે કે વેચાણ ખર્ચ. તો પહેલું આપણે ભણ્યા જૂજ વેચનારા, બીજું આપણે ભણ્યા તે લોકો નજીકની અવેજી બનાવે છે, અને ત્રીજું આપણે ભણી રહ્યા છીએ વેચાણ ખર્ચ અને તેનું મહત્વ. મિત્રો, આપણે ભણી ગયા તેમ બોલિલ નામના અર્થશાસ્ત્રીએ પહેલા પણ કહ્યું છે કે અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વેચાણ ખર્ચ એ જીવન મરણના પ્રશ્ન સમાન છે, અને અપૂર્ણ હરીફાઈમાં અલ્પસ્તક ઇજારો એનું એક લક્ષણ છે, અને અલ્પસ્તક ઇજારામાં વેચાણ ખર્ચ અને કોમ્પિટિશન એની ચરમસીમાએ જોવા મળે છે. એના બહુ જ પ્રમુખ લક્ષણો છે, જેમ કે વેચનારા તો જૂજ છે પરંતુ તેને ખરીદનારાઓ અસંખ્ય છે. હવે અસંખ્ય ખરીદનારા હોય એટલે કે પૂરો દેશ લગભગ એને ખરીદનારો હોય. તમે જો
સિમ કાર્ડ બનાવતી કંપની. તો સિમ કાર્ડ બનાવતી કંપનીમાં કોઈ પણ ગ્રાહક જ્યારે નવો ફોન મેળવે છે ત્યારે તે ગ્રાહકે કાં તો એરટેલ, કાં તો વોડાફોન આઈડિયાનું કોમ્બિનેશન VI, કાં તો BSNL, કાં તો જીઓની સર્વિસીસ લેવી પડે છે. આ 4-5-6 કંપની છે, એમાંથી જેણે કોઈ પણ એક નેટવર્કની પસંદગી કરવી પડે છે મિત્રો. તો સવાલ એ છે કે જ્યારે સમગ્ર દેશ આપણો બજાર હોય અને આટલા મોટી સંખ્યામાં આપણા ગ્રાહકો હોય ત્યારે પેઢીઓ વચ્ચે ગળા કાપ, હરીફાઈ, કટ થ્રોટ કોમ્પિટિશન જોવા મળે છે. અને એટલા જ માટે આ પેઢીઓ વેચાણ પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ, ઇટ્સ અ હ્યુજ ઇન ધી ઓલિગોપોલી માર્કેટ. જેમ કે ઠંડા પીણાની વાત કરીએ તો ઠંડા પીણા બનાવતી કંપની પણ લગભગ ઓલિગોપોલીનું ઉદાહરણ છે. એમાં વેચનારાઓની સંખ્યા 10-12 કરતા ઓછી છે. લિમકા લઈ લો, ડ્યુ લઈ લો, સ્પ્રાઇટ લઈ લો, થમ્સઅપ લઈ લો, કોકા કોલા લઈ લો, પેપ્સી લઈ લો, મિરિન્ડા લઈ લો, માઝા લઈ લો, તો પણ એ 7-8 થયા. હજી એકાદ બે લઈ લો તો પણ એ 10-12 કરતા ઓછા છે. હવે કેવું બ્રેન્ડ વોર છે. જો થમ્સઅપ બનાવતી કંપની સલમાન ખાન કે રણવીર સિંહને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર કે અક્ષય કુમારને પસંદ કરે છે તો પેપ્સી બનાવતી કંપની રણવીર કપૂરને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર પસંદ કરે છે. કોકા કોલાની એડ આમિર ખાન કરે છે, લિમકાની એડ કરીના કપૂર કરે છે. જ્યારે એક ફિમેલ એ સોફ્ટ ડ્રિંકનું વેચાણનું પ્રતિનિધિત્વ અને બ્રાન્ડ એમ્બેસેડર કરે છે તો બીજી તરફ તમે ફ્રૂટી માંઝા કે સ્લાઇસની એડમાં કેટરીના કેફ કે આલિયા ભટ્ટને પણ જોઈ શકો છો. તો કેવી બ્રાન્ડ વોર છે જુઓ તમે. એક ક્રિકેટની કોઈ સિરીઝને જો પેપ્સી સ્પોન્સર કરશે તો એની બીજી સિરીઝને કોકા કોલા કે થમ્સઅપ સ્પોન્સર કરશે. એક બહુ જ મોટી ઇવેન્ટને અગર જો સીએટ રિપ્રેઝેન્ટ કરશે, સીએટ ટાયર બનાવતી કંપની, તો બીજીને MRF ટાયર બનાવતી કંપની રિપ્રેઝેન્ટ કરશે. એક કંપની જો વિરાટ કોહલી સાથે મોટો કરાર કરશે તો બીજી કંપની મહેન્દ્રસિંહ ધોની સાથે મોટો કરાર કે રોહિત શર્મા સાથે મોટો કરાર કરશે. એક કંપની શાહરૂખ ખાન સાથે પોતાનું પ્રમોશન કરશે તો એક કંપની સલમાન ખાન સાથે પોતાનું પ્રમોશન કરશે. તો કેવી બ્રાન્ડ વોર જોવા મળે છે. અને એટલા જ માટે પ્રોફેસર બોલીલે કહેલું કે ઇમ્પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ એન્ડ સ્પેશિયલી ઇન ઓલિગોપોલી માર્કેટ વેર દેર ઇઝ અ કટ થ્રોટ કોમ્પિટિશન અમોંગ્સ ધી વેરી ફ્યુ સેલર્સ, ઇન સચ સિચ્યુએશન ધી એડવર્ટાઇઝમેન્ટ કોસ્ટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ લાઈફ એન્ડ ડેથ. સેલિંગ કોસ્ટ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ લાઈફ એન્ડ ડેથ. ઇટ્સ નેસેસરી ફોર ધી સર્વાઈવલ. જો તમારો એક હરીફ વધારે પડતું વિજ્ઞાપન આપે અને તમે ન આપો તો એની પેઢી, એની સર્વિસ, એની વસ્તુ બજારમાં બીજા કરતા શ્રેષ્ઠ છે એવું ગ્રાહકના મગજ ઉપર એ ઠાસવાનો પ્રયત્ન કરે છે. એ રેપ્યુટેડ વસ્તુ છે તેવું ગ્રાહક સમજતો થાય છે અને ગ્રાહક તે વસ્તુને ખરીદવાના પ્રયત્નો કરે છે. ખરેખર આપણે બજારમાં ટૂથપેસ્ટ લેવા જઈએ છીએ ત્યારે આપણે એવું નથી કહેતા ટૂથપેસ્ટ આપો. આપણે આપણા મોઢાથી અનાયાસે કોલગેટ જ નીકળે છે. આ તો હવે મોટાભાગની કંપનીઓ હરીફાઈમાં આવી, બાકી શરૂઆતથી કોલગેટ જ ટૂથપેસ્ટનું વેચાણ કરતી હતી. તો એ લોકો એડવર્ટાઇઝમેન્ટ દ્વારા ગ્રાહકના મનોમસ્તિષ્ક પર એવું અમિટ છાપ અને ઠાસવાનો પ્રયત્ન કરે છે કે વી આર ધી બેસ્ટ અમોંગ ધીસ ઓલ. ગ્રાહક પણ એને પોતાની પ્રેસ્ટીજિયસ વસ્તુ સમજે છે અને મોટા ભાગે ગ્રાહક તે જ વસ્તુઓને ખરીદવાનો પ્રયત્ન કરે છે.
એટલે અહીંયા જો એક પેઢી વિજ્ઞાપન પાછળ ખર્ચ કરતી હોય તો બીજી પેઢીએ પણ વિજ્ઞાપન પાછળ ખર્ચ કરવું પડે છે. તો વેચાણ ખર્ચનું ખૂબ મોટા પ્રમાણમાં મહત્વ છે અલ્પસ્તક ઇજારાવાળા બજારમાં. તમે જોઈ શકો છો, થમ્સઅપનો ટેસ્ટ અલગ છે, માઝાનો ટેસ્ટ અલગ છે, લિમ્કાનો ટેસ્ટ અલગ છે, સ્પિરિટ અને ડ્યુનો ટેસ્ટ અલગ છે, માઉન્ટેન ડ્યુ ઋત્વિક રોશન એની એડ કરે છે, ડર કે આગે જીત હૈ. આ બધા જ પીણા ટેસ્ટ વાઇઝ, એના ફ્રેગરન્સ, એના સબસ્ટેન્સ, એના એલિમેન્ટ્સ વાઇઝ અલગ અલગ છે. તો જેને સ્પ્રાઇટ પીવી હોય સ્પ્રાઇટ જ પીશે, જે હાર્ડ કોલ્ડ ડ્રિંક પીવા માંગે છે થમ્સઅપ જ પીશે, જે સોફ્ટ પીવા માંગે, જેને મેંગો જ્યુસ પીવો છે એ માઝા કે સ્લાઇસ જ પીશે. તો પછી આપણે વિજ્ઞાપન આપવાની શું જરૂર છે? તેમ છતાં પણ વિજ્ઞાપન આપવામાં આવે છે. જો મિત્રો, તો તમે જો કે કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની વચ્ચે તો કોમ્બિનેશન આઈમેન્ટ્રીસે કોમ્પિટિશન છે જ, પણ એમાં પણ જો વિવિધ ભાગ છે, જેમ કે સ્લાઇસ અને માઝા લગભગ એક જેવી, પેપ્સી અને કોક અને થમ્સઅપ લગભગ એક જેવી, સ્પ્રાઇટ અને ડ્યુ લગભગ એક જેવી વસ્તુઓનું વેચાણ કરે છે, એમનો ટેસ્ટ બહુ જ નજીકનો છે. જ્યારે ગ્રાહકને ઠંડા પીણા પીવાની ઈચ્છા થાય તો ઠંડુ પીણું અમારી જ કંપનીનું તે પીવે. એટલે અહીંયા ગળા કાપ હરીફાઈ જોવા મળે છે. બાયજુસ ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડરમાં તમે એક તરફ શાહરૂખ ખાનને આવતા જુઓ છો, તો વેદાંતામાં તમે આમિર ખાનને આવતા જુઓ છો, ત્રીજી એક કંપની છે એમાં તમે ઋત્વિક રોશનને જુઓ છો. તો આ બધી જે કંપનીઓ છે મિત્રો, એ બે કરતા વધારે પણ દસ કરતા ઓછી છે. અને આ બધી જ કંપનીઓ કેમ એકે શાહરૂખ ખાનને પસંદ કર્યો તો બીજા આમિર ખાનને પસંદ કર્યો તો ત્રીજા ઋતિક રોશનને પસંદ કર્યો? આ બધા જ સેલિબ્રિટી છે, યુથ આઇકોન છે, વેલ નોન પર્સનાલિટી છે. એમને જો એક કંપની પોતાની એડ બનાવે તો એનું વેચાણ વધે છે, એટલે બીજી કંપની તેવું થવા દેવા ઈચ્છતી નથી, માટે તે પણ પોતાનું વેચાણ કરે છે. એટલા માટે પ્રોફેસર બોલીલે કહ્યું કે એક કંપની જો પોતાનું એડવર્ટાઇઝમેન્ટ કરે અને બીજી કંપની ન કરે તો તે કંપનીનું વેચાણ ઘટે છે. માટે હરીફાઈમાં ટકી રહેવા માટે તમારે વેચાણ ખર્ચ વધારવું પડે છે. તો વેચાણ ખર્ચનું ખૂબ મહત્વ છે. આ ત્રીજો મુદ્દો. ફરી એકવાર, જૂજ વેચનારા, એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુઓ બનાવનારા, અને ત્રીજું વેચાણ ખર્ચનું મહત્વ. આ ત્રણ લક્ષણો આપણે ભણ્યા. પછીનું લક્ષણ છે પરસ્પર પરાવલંબન, બહુ જ મહત્વનું લક્ષણ છે. હા, આપણે ઇજારાની વ્યાખ્યા ભણતી વખતે ખૂબ સુંદર વ્યાખ્યા હતી, જ્યારે કોઈ પણ ઉત્પાદક કે વેચનાર કિંમત અને ઉત્પાદન અંગેના નિર્ણયો કોઈ પણ હરીફની પરવા કર્યા વિના સ્વતંત્રતાથી લઈ શકે તેવા બજારને ઇજારાવાળું બજાર કહે છે. કારણ કે તે એક જ વેચનાર હોય છે, બીજો કોઈ વેચનાર હોતો નથી, માટે કોઈની પણ કિંમત કે વેચાણ અંગેની કોઈ પણ પ્રકારની નીતિને ધ્યાનમાં લેવી પડતી કે અનુસરવી પડતી નથી. બટ જ્યારે આપણે અલ્પસ્તક ઇજારાની વાત કરીએ ત્યારે સમગ્ર બજાર ખૂબ જ ઓછા વ્યક્તિઓના હાથમાં હોય, ખૂબ જ ઓછા વ્યક્તિઓ સમગ્ર બજારને ડોમિનેટ કરતા હોય મિત્રો, તો તેવી સ્થિતિમાં વેચાણ ખર્ચનું મહત્વ પણ વધે છે અને પેઢીઓનું પરસ્પર પરાવલંબન પણ જોવા મળે છે. હવે પેઢીનું પરસ્પર પરાવલંબન એટલે શું? તો કોઈ પણ પેઢી પોતાનો નિર્ણય, પછી એ વેચાણનો હોય, ઉત્પાદનનો હોય, કિંમતનો હોય, કાચો માલ મેળવવાનો હોય, પ્રમોશનનો હોય, એડવર્ટાઇઝ, ગમે તેનો હોય,
તેને પોતાના હરીફોને ધ્યાનમાં રાખવા પડે છે, હરીફોની પોલિસીને ધ્યાનમાં રાખવા પડે છે. દરેક પેઢીનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન ન કેવળ વેચાણમાં, ઉત્પાદન અને માર્કેટિંગમાં પણ જોવા મળે છે. અસમાનતા ટૂંકા ગાળા માટે હોઈ શકે, અસમતુલા ટૂંકા ગાળા માટે હોઈ શકે, પોલિસીમાં ફેરફાર ટૂંકા ગાળા માટે હોઈ શકે, પણ લાંબા ગાળે તો બધું એક જ થઈ જાય છે. જેમ કે થોડાક વર્ષો પહેલા કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની, એમાં બહુ જ મહત્વની વાત સમજો તમે, ક્વોલિટી તો બધાની સેમ છે. લીમકા અલગ ઇન્ગ્રીડિયન્ટથી બને છે, માજા એ મેંગો જ્યુસથી બને છે, આ લેમન જ્યુસથી બને છે લીમકા. પેપ્સી અને કોકની અલગ ક્વોલિટી છે, સ્પ્રાઇટ અને ડ્યુની અલગ ક્વોલિટી છે. તો બહુ ઓબ્વિયસ છે કે જો ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ હોય તો તે લોકોનું કોસ્ટિંગ પણ અલગ હોઈ શકે અથવા હોવું જોઈએ. તેમ છતાં પણ બોટલમાં મળતી પેપ્સી કોક લગભગ 10 કે 12 રૂપિયા સેમ પ્રાઇસ પર મળે છે. આવું કેમ? તો આવું એટલા માટે કે પેઢીઓનું પરસ્પર પરાવલંબન જોવા મળે છે. આગળ એક મુદ્દો છે કિંમત જળતા, એ પણ આપણે ભણીશું કે એક પેઢીએ કિંમત નક્કી કરી તો બીજી પેઢીઓ તે જ કિંમતે તે વસ્તુનું વેચાણ કરે છે, અને એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન જોવા મળ્યું. એક પેઢી કોઈ બ્રાન્ડ એમ્બેસેડરને નક્કી કરે તો બીજી કંપની બીજે કોઈ બ્રાન્ડ એમ્બેસેડરને નક્કી કરીને પોતાનું પ્રમોશન કરે છે. આજથી થોડાક વર્ષો પહેલા આમિર ખાનની એક એડ આવેલી, 5 રૂપે મેં કોક, એટલે કે એને મિની બોટલ કાઢી, બહુ ફેમસ થઈ. લોકો પાસે ઓપ્શન આવ્યો કે આપણે પૂરી બોટલ ના પી શકતા હોઈએ તો આપણે નાની બોટલ પીએ, અથવા બાળકો માટે આપણે નાની બોટલ લઈએ. આની પ્રમોશન પોલિસીને જોતાની સાથે જેવું જ પેપ્સી 5 રૂપિયામાં કે કોકાકોલાએ 5 રૂપિયામાં બોટલ કાઢી, તરત જ બીજી કંપનીઓએ તરત જ 5 રૂપિયામાં તમને પેપ્સી મળવા લાગી, 5 રૂપિયામાં કોકાકોલાએ મળવા લાગી, 5 રૂપિયામાં તમને થમ્સઅપ બી મળવા લાગી, 5 રૂપિયામાં મિરિન્ડા, દરેકની બોટલ નાની, જેની કિંમત અત્યારે 7-8 રૂપિયા છે. ખેર, થોડા સમય પછી કોકાકોલા બનાવતી કંપનીએ ફેમિલી કોક એટલે કે મોટી બોટલ કાઢી. હવે વારે ઘડીએ કોલ્ડ ડ્રિંક્સ મંગાવવાની જફા કરતા એક વખત ફ્રીજમાં, દરેક ઘરમાં આજકાલ હવે ફ્રીજ હોય છે, તો એને લઈને અને મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હોય તો બધાને એક સાથે આપી શકાય ગ્લાસમાં, અને કંપનીને પણ એક જ વખત પેકિંગ કરવું પડે અને ક્વોન્ટિટીમાં ખરીદવાથી કિંમત પણ ઓછી થાય. તો જેવી જ કોકાકોલાએ ફેમિલી કોક બજારમાં મૂકી, અન્ય કંપનીએ પણ તેને અનુસરી, અને તેમણે પણ, હવે તમે અત્યારે બજારમાં જુઓ, કાચની બોટલ પણ હશે અને પ્લાસ્ટિકની બોટલ પણ હશે, મીડિયમ સાઇઝ પણ હશે અને મોટી સાઇઝમાં પણ અવેલેબલ હશે, તમને એ મળશે. એટલે અહીંયા ગળાકા ફરીફાઈની સાથે સાથે પેઢીઓનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન હોય છે. મોબાઈલ ફોન બનાવતી કંપની જો એક પર્ટિક્યુલર ફોન આ વર્ઝનમાં આ પ્રાઇસમાં આપશે તો બીજી કંપની પણ તે વર્ઝનમાં તે ફોન આપવાનો પ્રયત્ન ચોક્કસ કરશે, કારણ કે તેને હરીફાઈમાં ટકી રહેવું છે. અને એક પેઢીની કોઈ પણ પોલિસી જ્યારે સક્સેસ થાય છે ત્યારે બીજી પેઢીઓ તે પોલિસીને અનુસરે છે. ટૂંકા ગાળામાં અસમતુલા હોય, પરંતુ લાંબા ગાળે તો બજાર સમતુલામાં જ જોવા મળે છે મિત્રો. તો આને કહેવાય છે પરસ્પર પરાવલંબન. કિંમત નક્કી કરતી વખતે પણ પેઢી બીજી કંપનીની કિંમતને ધ્યાનમાં રાખે છે. વિજ્ઞાપન આપવું કે નહીં, કેટલા પ્રમાણમાં આપવું, ક્યારે આપવું, એ પણ પોતાના હરીફોને ધ્યાનમાં રાખીને કરવું પડે. ઉત્પાદન કેટલું કરવું, ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવું, તે તમામ અંગેના નિર્ણયો પણ હરીફ પેઢીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે ન કેવળ કિંમતમાં પરંતુ ઉત્પાદન અને વેચાણમાં પણ પેઢીઓનું એકબીજા ઉપર પરસ્પર પરાવલંબન જોવા મળે છે. કોઈ પણ પેઢી સ્વતંત્ર રીતે, સ્વચ્છંદી રીતે વર્તી શકતી નથી. તેને તમામ પ્રકારના નિર્ણયો લેતી વખતે પોતાના હરીફોને ધ્યાનમાં રાખવા પડે છે, કારણ કે હરીફો જૂજ હોય છે.
થોડીક જ સંખ્યામાં હોય છે અને અસંખ્ય તેના વેચનારા હોય છે. તમે યાદ કરો, એક કંપની જ્યારે 3G લાવે ત્યારે બીજી કંપની ઉપર ફોર્સ વધે છે કે તે પણ 3G સેવાઓ આપે. એક કંપની 4G લાવે તો એને પણ 4G સ્પીડ આપવી પડે છે. 5G 6G ઇન્ડિયામાં 7G લોન્ચ થવાનું છે, તો તે સંદર્ભમાં જ્યારે એક કંપની સેવાઓ આપે તો ત્યારે તે કંપની બીજા કરતાં શ્રેષ્ઠ છે, આગળ પડતી છે, એડવાન્સ છે એવું સાબિત થાય છે. અને એટલા માટે બીજી પેઢીઓ પણ તેને અનુસરે છે અને જલ્દથી જલ્દ તેવી સેવાઓ આપીને આ જે પેઢીઓ વચ્ચેનો ભેદ છે એ દૂર કરવાના પ્રયત્નો કરે છે કે વી આર ઓલ્સો પ્રોવાઇડિંગ ધ સેમ સર્વિસીસ, જેથી કરીને અમારા ગ્રાહકો તૂટે નહીં. પોર્ટેબિલિટીના સંદર્ભમાં ગ્રાહકો અન્ય બીજી કોઈ કંપનીમાં જાય નહીં. એટલે જ્યારે કોઈ પણ પેઢી કોઈ પણ નવ પ્રવર્તન કરે છે, નવું ફીચર્સ સાથે, નવી ગુણવત્તા સાથે, નવી સર્વિસ સાથે, નવા બેટરમેન્ટ સાથે જ્યારે માર્કેટમાં પ્રવેશે છે ત્યારે બીજી પેઢીઓ તરત જ તે સક્સેસ મંત્રને ફોલો કરે છે અને તે પણ તે પ્રકારની સેવાઓ અને તે પ્રકારનું સેગમેન્ટ આપવાના પ્રયત્નો કરે છે. આને પેઢીઓનું પરસ્પર પરાવલંબન કહેવામાં આવે છે. તેવી જ રીતે જે નેક્સ્ટ લક્ષણ છે તે છે અનિશ્ચિત માંગ રેખા. હવે અનિશ્ચિત માંગ રેખા એટલે શું? તો કે અનિશ્ચિત માંગ રેખાનો મતલબ એવો થાય છે કે પેઢીના નિર્ણયો વારે વાર બદલાતા હોય છે. ઘણી વખત નિર્ણયો તમારા નથી હોતા, પરંતુ તમારે હરીફોના કારણે પોતાના નિર્ણયો બદલવા પડતા હોય છે. એટલે અહીંયા માંગ રેખા નિશ્ચિત હોતી નથી, તેમાં પણ ફેરફાર થતા હોય છે. માંગ રેખા નિશ્ચિત નથી હોતી કારણ કે હરીફોના નિર્ણયના કારણે તમારે પણ તમારા નિર્ણયો બદલવા પડે છે, પોલિસી બદલવી પડે છે, તમારે પણ તમારી પેટન્ટ બદલવી પડે છે, મોરેન્ડન્સી બદલવી પડે છે. અને આના કારણે તમે તમારી તમામ પ્રકારની પોલિસી જ્યારે બદલતા હો, યુ જસ્ટ કીપ ઓન ચેન્જિંગ, તો માંગ રેખા પણ સતત બદલાતી હોય છે. અને તે જ સંદર્ભમાં હોલ અને હિચ નામના અર્થશાસ્ત્રી એવું કીધું કે અલ્પસ્તક ઇજારો એક એવું બજાર છે જ્યાં ખાંચાવાળી માંગ રેખા જોવા મળે છે. આપણે આગળ એની ચર્ચા કરીશું. તો અહીંયા માંગ રેખા અનિશ્ચિત હોય છે, જેમ કે પૂર્ણ રિફાઈ વાળા બજારમાં માંગ રેખા આડી ધરીને સમાંતર હોય છે. એટલે કે વેન વી આર ટોકિંગ અબાઉટ ધી પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ, ધ ડિમાન્ડ કર્વ ઓલવેઝ બી પેરેલલ ઓફ ઓ એક્સ એક્સિસ. AR અને MR આડી ધરીને સમાંતર હોય છે. વેન વી આર ટોકિંગ અબાઉટ ધી મોનોપોલી ઓર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માર્કેટ, ઇટ્સ અ ડાઉનવર્ડ સ્લોપિંગ. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ઓલિગોપોલી માર્કેટ, તો એ આડી ધરીને સમાંતર હશે અથવા નીચે તરફ ઢળતી હશે એવું નિશ્ચિત કહી શકાતું નથી. અને એટલા જ માટે અહીંયા માંગ રેખા અનિશ્ચિત હોય છે તેવું સમજવામાં આવે છે. એટલે અલ્પસ્તક ઇજારાવાળો બજાર એક એવું બજાર છે જ્યાં માંગ રેખા અનિશ્ચિત જોવા મળે છે. માંગ રેખા અનિશ્ચિત હોવાનું કારણ એ છે કે વારે ઘડીએ હરીફો પોતાની કિંમત, ઉત્પાદન, પ્રમોશન પોલિસીમાં બદલાવ કરતા હોય છે. બજારમાં ટકી રહેવા માટે તમારે પણ તેવા પરિવર્તનો કરવા પડે છે. સમય સાથે તમારે પણ તમારી ફીચર્સ અને ટેકનોલોજીમાં બદલાવ કરવો પડે છે. ગયા સેગમેન્ટના ફોન કરતાં નવી સિરીઝનો ફોન પહેલાં કરતાં વધારે ફીચર્સવાળો હોય છે, કારણ કે તમારી હરીફ પેઢીઓએ વધારે સારી સ્પીડવાળો, વધારે સારા સ્પેસવાળો, વધારે સારી મેમરીવાળો, વધારે સારા સેગમેન્ટવાળો, વધારે સારો ફીચર્સવાળો ફોન બજારમાં મૂક્યો હોય તો તમારે હરીફાઈમાં ટકી રહેવા માટે તમારા R&D ડિપાર્ટમેન્ટમાં તમારા સોફ્ટવેર એન્જિનિયર્સ દ્વારા એના સમકક્ષ કે એના કરતાં પણ શ્રેષ્ઠ ફોન નવી સિરીઝમાં લોન્ચ કરવો તેવું પ્રેશર વધે છે. અને જ્યારે તમે નવી સિરીઝનો ફોન બજારમાં મૂકો છો એટલે માંગમાં ફરી પરિવર્તન આવે છે. તમે તમારા એક જ મોડેલને
અનુસરી રહેતા નથી, તેમાં વારે ઘડીએ ફેરફાર થયા કરે છે. એટલે તમારી સર્વિસીસ હરીફોના કારણે વારે ઘડીએ બદલાતી હોય છે, તમારી ક્વોલિટી ઓફ ધી ગુડ્સ વારે ઘડીએ બદલાતી હોય છે, અને એટલા જ માટે જે નવા નવા ફીચર્સ છે, જે નવી નવી ટેકનોલોજી છે, એનો તમે ઉપયોગ કરતા જાઓ છો. પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને તે સંદર્ભમાં તમે પણ તમારા પ્રોડક્ટ અને તેના ફીચર્સમાં હરીફોના કારણે પરિવર્તન કરતા રહો છો, અથવા તો તમે એક ટ્રેન્ડ સેટ કરનારી પેઢી તરીકે લીડિંગ ફર્મ બનવા માંગો છો, અને શરૂઆતમાં કોઈ પણ કરેલું પરિવર્તન એ તમને બે રીતે ફાયદો આપે છે. એક, તમે સૌથી એડવાન્સ કંપની છો એમોંગ ધીસ ઓલ. જેમ કે સિમ કાર્ડ બનાવતી કંપનીમાં સૌથી પહેલા હવે જે 6G લોન્ચ કરે કે 7G લોન્ચ કરે, એનો અર્થ એ થયો કે તે કંપની પાસે શ્રેષ્ઠ ટીમ છે, તે કંપની પાસેની ટેકનોલોજી સર્વશ્રેષ્ઠ છે, તે કંપની બીજા કરતા સારી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને સૌથી પહેલા પ્રોવાઈડ કરે છે. હવે તમે એ સ્પીડની ઇન્ટરનેટ સેવાઓ તમારા સબસ્ક્રાઈબરને કે તમારા યુઝર્સને ના આપી શકો જલ્દીથી, તો તમારા ગ્રાહકો તૂટે છે અને તમે ગ્રાહકો ગુમાવો છો, અથવા તો માર્કેટમાં એવી ઇમ્પ્રેશન જાય છે કે યુ આર નોટ અ ટ્રેન્ડ સેટર, યુ આર નોટ અ વન ઓફ ધી ટોપ મોસ્ટ ઓર લીડિંગ કન્ટ્રી અમોંગ ધીસ ઓલ. એટલે અહીંયા જે પેઢીઓ હોય છે તે હંમેશા એવો પ્રયત્ન કરે છે કે કોઈ પણ નવું ઇનોવેશન થાય એ અમે પ્રથમ કરીએ. એટલા માટે જ્યારે પેઢીઓ એકબીજા સાથે ગળ્યાકાપ હરીફાઈ કરતી હોય, ત્યારે તે હરીફાઈ માત્ર કિંમતની નથી હોતી મિત્રો, સેલ આફ્ટર સર્વિસની બી હોય છે, સર્વિસીસની બી હોય છે, આ બધી જ વસ્તુઓની હરીફાઈ થતી હોય છે. એટલે પેઢીઓનું પરસ્પર પરાવલંબન જોવા મળે છે, અને એક પેઢી કોઈ ફેરફાર કરે તો બીજી કરવું પડે છે. એટલા માટે માંગ રેખા હંમેશા કીપ્સ ઓન ચેન્જિંગ, એ બદલાતી હોય છે, એ ચેન્જ થતી હોય છે, એમાં ફેરફાર સતત આવતો રહે છે. આ ખૂબ જ મહત્વનું છે. એ જ રીતે જે નેક્સ્ટ લક્ષણ છે, હવે આપણે સમજી ગયા જૂજ વેચનારા છે, એકબીજાની ખૂબ નજીકની અવેજી વસ્તુઓ બનાવે છે, વેચાણ ખર્ચનું ખૂબ મહત્વ છે, પરસ્પર પરાવલંબન છે, અનિશ્ચિત માંગ રેખા છે. આટલા લક્ષણો આપણે ભણી ગયા. હવે પછીનું લક્ષણ છે બિન કિંમત હરીફાઈ. હમણાં જ મેં તમને કહ્યું કે હરીફાઈ માત્ર પ્રાઇઝમાં હોય છે એવું નથી હોતું. તમે જુઓ ને, કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપનીના પ્રાઇસો ઓલમોસ્ટ સેમ છે, એ લોકોના ક્વોલિટી વિશે અલગ અલગ છે, તો પછી એડવર્ટાઇઝમેન્ટ આપવાની શું જરૂર પડે? એક આપે છે તો બીજા આપવી પડે છે. વિવો નામક કંપની 10,000 રૂપિયામાં સર્ટેન ફીચર વાળો ફોન જો બજારમાં આપે, તો બીજી કંપની પણ 10,000 રૂપિયામાં લગભગ એવો જ, એટલી જ મેમરી વાળો અને તેવા જ ફીચરો વાળો ફોન બજારમાં અવેલેબલ કરાવે છે, જેથી એના ગ્રાહકોની એક સંખ્યા બની રહે. આને પ્રાઇસ કોમ્પિટિશન કહેવાય, ધ કોમ્પિટિશન બેઝડ ઓન પ્રાઇસ. આ ખૂબ સરળ છે. આને પડકારવું કે આનો પ્રતિકાર કરવો કે આને રિએક્ટ કરવું બીજી કંપનીઓ માટે બહુ સહેલું છે. એ લોકો પણ પોતાના પ્રાઇસમાં ઘટાડો કરી દેશે. જો જીઓ સર્ટેન પ્રકારનો એક પ્લાન માર્કેટમાં મૂકશે, તો એરટેલ કે વોડાફોન કે આ કંપનીઓ પણ તે પ્રકારનો પ્લાન મૂકવાનો પ્રયત્ન કરશે, અને તેવું જ સેગમેન્ટ ગ્રાહકોને પ્રોવાઈડ કરશે, જેથી ગ્રાહક પોર્ટેબિલિટી કરી અને અન્ય કંપનીમાં ન જતો રહે. આને તો પ્રાઇસ બેઝડ એટલે કિંમત આધારિત હરીફાઈ કહેવાય. આપણે વાત કરી રહ્યા છીએ બિન કિંમત હરીફાઈ. તો બિન કિંમત હરીફાઈ કોને કહેવાય? વોટ યુ મીન બાય નોન પ્રાઇસ બેઝડ કોમ્પિટિશન?
તો એનો અર્થ એવો થાય કે કોઈ કંપની એક પેટન્ટ દ્વારા કે કોપીરાઇટ દ્વારા સર્ટેન પ્રકારની વસ્તુઓનું રિઝર્વેશન મેળવે અથવા એનો પેટન્ટ રાઇટ મેળવે, તો અન્ય પેઢીઓ પછી તે કરી શકતી નથી. તમે એપલના ફોનના લોગોની કોપી કરી શકતા નથી, કારણ કે એનું કોપીરાઇટ છે. તે સર્ટેન ડિઝાઇન કે સર્ટેન પ્રકારના બ્રેન્ડને લોગોને જો એ આરક્ષિત કરી દે પેટન્ટ દ્વારા, તો તમે તેની કોપી કરી શકતા નથી. આને બિન કિંમત હરીફાઈ કહેવામાં આવે છે. હવે જ્યારે જૂજ કંપનીઓ વેચાણ કરતી હોય ત્યારે તે હંમેશા પોતાને હરીફાઈની સાથે સાથે પોતાની એક અલગ મોનોપોલી ઊભી કરવા માટે આવા વિવિધ પ્રકારના પેટન્ટ રાઇટ મેળવતી હોય છે, અને આવા પેટન્ટ રાઇટને પડકારવા અને તેની કોપી કરવું એટલું સરળ હોતું નથી. કોઈ પણ કંપની જ્યારે પોતાની નવી કાર માર્કેટમાં લોન્ચ કરે છે તો એની ડિઝાઇનનું એક પેટન્ટ મેળવે છે, એટલે અન્ય કંપની તે જ પ્રકારની ડિઝાઇનની કાર કે એનું આઉટલુક સેમ રાખી શકતી નથી, એને થોડુંક અલગ બનાવવું પડે છે. અહીંયા આવી જે બિન કિંમત હરીફાઈ છે એવી પણ અલ્પસ્તક ઇજારામાં જોવા મળે છે. એટલે લોગોનું, પેટન્ટનું, અમુક પ્રકારની ડિઝાઇનનું, અમુક પ્રકારના તેના પ્રોડક્ટ અને તેના સંદર્ભમાં કંપની જ્યારે પેટન્ટ રાઇટ મેળવે છે સરકાર તરફથી, ત્યારે અધિકૃત રીતે તેની કોઈ પણ પ્રોડક્ટનું કોપી કરી શકાતું નથી, અથવા તો તે પોલિસીને ફોલો કરી શકાતું નથી. તેને બિન કિંમત હરીફાઈ કહેવામાં આવે છે મિત્રો. તે પછીની નું જે લક્ષણ છે તે છે કિંમત જડતા. કિંમત જડતા, હવે કિંમત જડતા બહુ જ મહત્વનું અલ્પસ્તક ઇજારાનું લક્ષણ છે મિત્રો. મેં હમણાં તમને કહ્યું તેમ લિમ્કા તો લેમન માંથી બને છે, માઝા એ મેંગો માંથી બને છે, ડ્યુ સ્પ્રાઇટ ના કન્ટેન્ટ અલગ છે, પેપ્સી કોક ના કન્ટેન્ટ એલિમેન્ટ સબસ્ટેન્સ અલગ છે, તો પછી આપણે કોમ્પિટિશન કરવાની જરૂર શું છે? આપણા ટેસ્ટ વાળો ગ્રાહક જેને લેમન પીવું છે લિમ્કા જ પીશે, જેને મેંગો જ્યુસ પીવું છે માઝા કે સ્લાઇસ જ પીશે, તો પછી કોમ્પિટિશન છે નહીં. પણ તમે તેમ છતાંય જુઓ, ઇન્ગ્રીડિયન્ટ્સ બધાના અલગ હોવા છતાં પણ કિંમત બધાની 10 રૂપિયા સરખી જોવા મળે છે કે 12 રૂપિયા સરખી જોવા મળે છે. તમે મોટી બોટલ પણ લેશો તો કિંમતમાં 2-3, 1-2 રૂપિયા કરતાં વધારે ફરક નહીં જોવા મળે. કેમ આવું? અને મિત્રો, યુ વોન્ટ બિલીવ, હું આજે જ્યારે 2022માં લેક્ચર લઈ રહ્યો છું ત્યારે હું નાનપણથી લઈને યુવા થયો ત્યાં સુધી ઘણી વર્ષો સુધી આ તમામ પ્રકારની કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપનીઓની કિંમત 10 રૂપિયા જ હતી વર્ષો સુધી. આવું કેમ હોય છે? તો આવું એટલા માટે હોય છે કે જ્યારે કોઈ એક નેતૃત્વ ધરાવતી પેઢી કોઈ ટ્રેન્ડ સેટ કરે છે, કોઈ પ્રાઇસ સેટ કરે છે, તો બીજી પેઢીઓ તે પ્રાઇસને અનુસરે છે, તેને સ્વીકારી લે છે અને તે પણ પોતાની કિંમત એ જ રાખે છે. આને કિંમત જડતા કહેવાય છે. વર્ષો સુધી કિંમતો એ જ રહે છે. હવે આવું થવા પાછળનું બહુ જ ટેકનિકલ અને લોજિકલ રીઝન છે. જો ધ્યાનથી માનો કે કિંમત 10 રૂપિયા સ્થિર છે. હવે પેપ્સી પણ અને કોક પણ, માઝા અને સ્લાઇસ પણ, સ્પ્રાઇટ અને ડ્યુ પણ બધા ખૂબ નજીકની અવેજી બનાવે છે. હવે માની લો કે પેપ્સી પોતાનો નફો વધારવા માટે પોતાના કોલ્ડ ડ્રિંક્સની જે કાચની બોટલમાં વેચાય છે એની કિંમત 10-12 થી વધારીને માનો કે 15 કરી દે, તો તેની સામે ગ્રાહકને કોકા કોલા કે થમ્સઅપ કે અન્ય કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની 10 રૂપિયામાં મળે છે. હવે 5 મિત્રો જાય તો એ લોકો એવું વિચારે કે દરેક બોટલ પર 5 રૂપિયા વધારે આપવા કરતા અમે એક કરતા વધારે કોલ્ડ ડ્રિંક્સની મજા લઈ શકીએ છીએ, અને 25 રૂપિયા વધારે આપવા કરતા
અમે 10 રૂપિયામાં એની જ નજીકની અવેજી પેપ્સી પી લઈશું કે માજા નહીં મળે તો સ્લાઇસ પી લઈશું. વોટ ઇટ મેક્સ ધ ડિફરન્સ? તો અહીંયા જે પેપ્સી બનાવતી કંપની છે, માનો કે 10 વેચનારા છે અને 10,000 ગ્રાહકો છે, અને 10,000 ગ્રાહકો 10 વેચનારાઓ વચ્ચે અલગ અલગ રીતે વહેંચાયેલા છે. હવે એવામાં જો પેપ્સી પોતાની કિંમત વધારશે તો લોકો પેપ્સી ખરીદવાના બદલે કોકા કોલા, થમ્સઅપ કે અન્ય કોલ્ડ્રિંક્સની પસંદગી કરશે. આવા સંજોગોમાં પેપ્સીએ પોતાના ગ્રાહકો ગુમાવ્યા અને એના ગ્રાહકો બીજા અન્ય ગ્રાહક વેચનારાઓ વચ્ચે વહેંચાઈ જશે. આ સંદર્ભમાં પોતાના ગ્રાહકોને ફરી મેળવવા માટે તે ફરી પાછી જે યથાવત સ્થિતિએ આવવાનો પ્રયત્ન કરશે. તો કિંમત વધારીને તો તેને કોઈ ફાયદો થયો નહીં, અને જ્યારે તેણે કિંમત વધારી સોરી તો અન્ય પેઢીઓએ તેને અનુસરી નહીં, તો આ સંજોગોમાં કોઈ ફાયદો થયો નહીં. હવે પેપ્સી બીજી રીતે બજારને કેપ્ચર કરવાનો પ્રયત્ન કરે, તેવું વિચાર કરે કે હું કિંમત ઘટાડું અને પોતાનું વેચાણ વધારીને નફો વધારું. પહેલા એવું વિચારતી હતી પેપ્સી કે હું કિંમત વધારીને પોતાનો નફો વધારું, હવે એવું કહે છે કે કિંમત ઘટાડું, મારો વેચાણ વધારું અને જેથી મારો નફો વધશે. સો દેર આર બેઝિકલી ટુ અલ્ટિમેટ વે ટુ ઇન્ક્રીઝ યોર પ્રોફિટ. આઈધર યુ હેવ ટુ ઇન્ક્રીઝ યોર પ્રાઇઝ ઓર યુ હેવ ટુ ઇન્ક્રીઝ યોર સેલ. And to increase your sale, you have to change your quality either, or you have to reduce your production cost. To taste to nahi chode, it taste any unique identity che. Thumbs up thodu strong aave che, any unique identity che, e nahi chode. કેમ કે જેને સ્ટ્રોંગ કોલ્ડ ડ્રિંક્સ પીવું છે, થમ્સઅપ જ પીશે એવું થમ્સઅપ બનાવનારી કંપનીને ખબર છે, અને એનો ટેસ્ટ ગ્રાહકોને વર્ષો સુધી તો ખબર છે, એટલે એ ચેન્જ નહીં કરે. તો પેપ્સી એવું વિચારે કે હું મારી કિંમતમાં ઘટાડો કરું. હવે 10 રૂપિયાની બોટલ માનો કે 7 રૂપિયામાં વેચે છે, હવે શું થશે? હવે પેપ્સી કે કોક પીના, કોક કે થમ્સઅપ પીનારા ગ્રાહકો કે અન્ય કોલ્ડ ડ્રિંક્સ પીનારા ગ્રાહકો પણ જો 7 રૂપિયામાં કે 5 રૂપિયામાં અડધી કિંમતે કે બહુ ઓછી કિંમતે જો પેપ્સી અવેલેબલ હશે તો એ લોકો કોકા કોલા થમ્સઅપ ખરીદવાના બદલે પેપ્સી ખરીદવાનું શરૂ કરશે, કારણ કે આ બધા લોકો એકબીજાની ખૂબ અવેજી વસ્તુઓ બનાવે છે. તમે સમજો હું શું કહેવા માંગુ છું. અમદાવાદથી મુંબઈની ફ્લાઇટની ટિકિટ જો ઇન્ડિગો ખૂબ નીચી કરી દે તો ગ્રાહક તો એવું જ વિચારશે ને કે મારે તો 1.5 કલાક ફ્લાઇટમાં બેસીને મુંબઈ જ પહોંચવાનું છે, ને વેધર આઈ શુડ ગો વિથ ધી વિસ્તારા ઓર વેધર શુડ આઈ ગો વિથ ધી ઇન્ડિયન એરલાઇન્સ, જેટ એરવેઝ ઓર સ્પાઇસ જેટ. પણ એ લોકોની ટિકિટ 5,000 છે, ને 2,500માં ઇન્ડિગો લઈ જાય છે, તો હું કેમ 5,000 રૂપિયા ખર્ચું? 5,000માં તો હું જઈને આવી જઈશ. ગ્રાહકનું આ વલણ ઇન્ડિગો તરફ ઘસારો કરે છે, અને પોતાના ગ્રાહકોને બનાવી રાખવા માટે અન્ય હરીફ પેઢીએ પણ પોતાની કિંમતો ઘટાડવી પડે છે. એટલે પેપ્સીનું વેચાણ વધતા જોઈને કોકા કોલા અને થમ્સઅપે પણ પોતાની કિંમતો ઘટાડવી પડે છે. એટલે તમે અહીંયા મહત્વનો તફાવત સમજો, જ્યારે પેપ્સીએ કિંમત વધારી ત્યારે હરીફો તેને અનુસર્યા નહીં, એટલે પેપ્સીએ ફરી કિંમત જ્યાં હતી ત્યાં લાવી પડી. પણ પેપ્સીએ કિંમત ઘટાડી ત્યારે પોતાના ગ્રાહકોને પુનઃ મેળવવા માટે આ બધી કંપનીઓએ પણ પોતાની કિંમત ઘટાડી. તો કિંમત વધારાને કોઈ પેઢી અનુસરતી નથી, કિંમત ઘટાડાને અનુસરે છે. તો પેપ્સીને ટૂંકા ગાળા માટે બેનિફિટ થયો, પણ લાંબા ગાળે બધાની કિંમત 7 રૂપિયા સરખી થઈ જતા ફરી ગ્રાહકો પુનઃ યથાવત સ્થિતિમાં પહોંચે છે, ત્યારે અન્ય પેઢીઓ એવું મનોમંથન કરે છે કે આપણે આ વસ્તુ 5 રૂપિયામાં 4 રૂપિયાનું કોસ્ટિંગ હતું એને આપણે 10 રૂપિયામાં વેચતા હતા, અને પર બોટલ પર આપણે 6 રૂપિયા નફો કમાવતા હતા. પેપ્સીના કિંમત ઘટાડવાના કારણે આ વસ્તુની નું વેચાણ આપણે 7 રૂપિયામાં કરવું પડ્યું, કોસ્ટિંગ તો 4 રૂપિયા છે જ, એટલે પર બોટલે આપણો જે નફો છે એ 6 રૂપિયાથી ઘટીને 3-1 રૂપિયા રહી ગયો. તો આવું પ્રાઇઝ વોર કરવાથી ફાયદો શું છે? No meaning at all.
અને એટલા જ માટે પહેલા માંગ રેખા જ્યારે અન્ય હરીફો કિંમતને અનુસરતા નથી, એક પેઢી કિંમત વધારે છે ત્યારે બીજી પેઢીઓ તેને કિંમત પોતાની માંગ રેખા કે કિંમતમાં ફેરફાર કરતી નથી, માટે માંગ રેખા આડી ધરીને સમાંતર જોવા મળે છે. પરંતુ અન્ય એક પેઢી જો કિંમત ઘટાડીને મોટાભાગના ગ્રાહકોને પોતાની પાસે મેળવે છે ત્યારે બીજી પેઢીઓ તેને અનુસરે છે, એટલે માંગ રેખા નીચેની તરફ ઢળતી જોવા મળે છે. આ સંજોગોમાં માંગ રેખા અનિશ્ચિત હોય છે, એ આડી ધરીને સમાંતર હશે કે નીચેની તરફ ઢળતી હોય છે એવું કહી શકાતું નથી. એટલા માટે જ હોલ અને હિચ નામના અર્થશાસ્ત્રીઓ કહ્યું કે ઓલિગોપોલી એટલે અલ્પસ્થક ઇજારામાં માંગ રેખા નિશ્ચિત હોતી નથી. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉ હવે જ્યારે ભણીશું ત્યારે અલ્પસ્થક ઇજારામાં એક બહુ મહત્વનો ખ્યાલ છે, તે છે ખાંચાવાળી માંગ રેખા, એની પણ સમજ મેળવીશું અને અન્ય બજારની વિભાવનાઓને પણ સમજીશું આપણા કન્ટેન્ટ અને આપણા સિલેબસ પ્રમાણે. આઈ હોપ યુ આર એન્જોઈંગ ધ લેક્ચર ટુડે ઓફ ધી મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ઓલિગોપોલી માર્કેટ. તમે આમ જ અમારા ઓનલાઈન લેક્ચરની સેવાઓ માણતા રહો અને ઇગ્નુના રિજનલ સેન્ટર અમદાવાદના આ ઓનલાઈન જે ચેનલના પ્રસારણ છે તેનાથી જ્ઞાનગંગાનો લાભ પોતાના ઘરે મેળવતા રહો. હું ડૉક્ટર વિનોદ મીના આપથી અનુમતિ મેળવું છું. આવનારા લેક્ચર સિરીઝમાં આપણે નવા અર્થશાસ્ત્રના વિષયની ચર્ચા કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.